નમસ્કાર મિત્રો, હું છું ભરત પંચાલ. ફરી એકવાર આપની સમક્ષ જમીનના એક મહત્ત્વના મુદ્દા ઉપર વિડીયો લઈને આપની સમક્ષ આવી રહ્યો છું. આજનો જે વિડીયો છે એ ટાઉન પ્લાનિંગ સ્કીમ, એટલે જેને આપણે ટીપી સ્કીમ કહીએ છીએ, તેના એક મહત્ત્વના ભાગ રૂપે છે. જ્યારે પણ કોઈ બી વિસ્તારની અંદર ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલમાં મુકાય છે ત્યારે દરેક સર્વે નંબરોને દરેક અલગથી ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવે છે. પણ ઘણીવાર એવું થતું હોય છે ટીપી સ્કીમની અંદર કે અધિકારીઓ દ્વારા બે જુદા જુદા માલિકના સર્વે નંબરોની જગ્યાને એક જ ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવે છે. મીન્સ સર્વે નંબર એક્સના માલિક અલગ છે, સર્વે નંબર વાયના માલિક અલગ છે, પણ એક્સ અને વાયને ભેગો ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવે છે. ત્યારે ઘણી મુશ્કેલી ઊભી થાય છે કે બંને માલિક વચ્ચે હિસ્સાની બાબતમાં, ફ્રન્ટેજની બાબતમાં કે ફાઇનલ પ્લોટનો જે શેપ છે એમાં કયો હિસ્સો તમારે લેવાનો, કયો હિસ્સો બીજાને લેવાનો, એ નક્કી થઈ શકતું નથી. જેથી આવી બધી ઘણી બધી ડિસ્ક્રિપન્સીઓ ઊભી થતી હોવાથી તેનો એક ઉકેલ છે, જે ઉકેલ આપની સમક્ષ જણાવી રહ્યો છું. ખૂબ જ ધ્યાનથી સાંભળજો મિત્રો. સૌ પ્રથમ, જે બે સર્વે નંબરના ફાઇનલ પ્લોટ એક જ આપ્યો છે તે સર્વે નંબરની માપણી કરાવી. માપણી કરાવ્યાની સાથે DLRમાંથી તમને માપણી સીટ અને હિસ્સા ફોર્મ નંબર 4ની નકલ માપણી કરાવ્યા પછી મળશે. એ બંને નકલ ટાઉન પ્લાનિંગ સ્કીમના જે ઓફિસર હોય, જેને ટીપી ઓફિસર કહેવાય, નગર રચના અધિકારી જે હોય એ ટીપી સ્કીમને લગતા, તેમની પાસે આ બે વસ્તુ જમા કરાવવાની રહેશે. હિસ્સા નંબર 4, હિસ્સા ફોર્મ નંબર 4 અને માપણી સીટ, આ બંને નકલ ટીપી ઓફિસર પાસે જમા કરાવ્યા પછી ટીપી ઓફિસર તમને અલગથી ફાઇનલ પ્લોટ ફાળવી શકે છે એવી કાયદામાં જોગવાઈ છે, અને ફાળવવું પડશે એને કાયદાકીય રીતે. તો મિત્રો, આ વિડીયો ખરેખર તમને પસંદ આવ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ લાઇક કરજો, જેથી કરીને આવનારા સમયમાં જમીનના મહત્ત્વના ઘણા બધા પ્રશ્નો આપની સમક્ષ લઈને આવવાના છીએ.